نمو نوي سوري أندام نمو نوي سوري سدام نمو نوي سوري عيريان نمو نوي سوري جايان نمو نوي سوري تغاورتي سارونام ومكار من لو سيو فنكتم جايان في يولينا كامدم وشدون في مكارا نمو نمو مانغنم مغوان مغنم 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 سوانو ساعدوا عبنا هم يا ما جيت رسل لك
ऐसे नहीं कहते अनेकानि समाज एक तत्परण साधवा बने कहीं वस्तु ना स्वभाव ना हो अनंत अंगो धर्मो ऐनी बात को अंगंगाय ना ऐनी बात क्या किया है इसी को ने सकल में विलसित आना है ना अनेक नयों की विलसित हुए हैं ना कर्म ऐ ऐनी परमाजन बताए અનેકાંતને એટલે એક પક્ષ થઈ સાધવાને હું અમૃતચંદ્ર સુરી નમસ્કાર કરું છું અનેકાંતને નમસ્કાર કર્યો અનેકાંતને બાને મોટા મોટા વિચાર કરે ઈજને પણ સ્વતંત્રથી સ્વતંત્ર ને સ્વતંત્રથી સ્વતંત્ર એનામાં અનેકાંત એ નહીં ન હો એનામાં ચીજ ઓર તેને અનેકાંતને લાગુ અરે હું સ્વતંત્ર સ્થિતિ છે બિલકુલ ચિંતિત સ્વતંત્ર નથી એવા એનામાં ધર્મ છે સ્વતંત્રિત સ્વતંત્ર એવો કોઈ ધર્મમાં નથી કાગવાનો એવો અર્થ કરેલો બધાનો ખુદલી વાત અહં અનેકાંતમ નમામિ હું ગ્રંથ કરતા અમૃતચંદ્ર આચાર્ય શ્રી જે સમયસાર પ્રવચનકાર સંચાર શિકાયના મેં ટીકા કરતા જે તે ગ્રંથ બનાવે છે એની ટીકા કરું છું હું એ ગ્રંથ કરતા જ્ઞાન હું ગ્રંથ કરતા કેવી ટીકા કરના છે નિવેદન હું તો જનાર છું શાસ્ત્ર બન્યા છે નિમિત્ત પણ કોણ હતું એનું જ્ઞાન કરાવવા આત્માથી સાથે બને એ વાંધા મોટા શાસ્ત્ર આત્મા હું ગ્રંથ કરતા ગ્રંથ કરતા અમૃતચંદ્રાચાર્ય છે ગ્રંથ કરતા ભાન છે વાતાવરણ કરતા ગ્રંથ નહીં અચ્છા વર્ગના ગ્રંથ નહીં કરે આત્મા એનો કરતા નહીં તો હાથ પાડે ને હાથ પાડે જોઈ છું હું તો હું ગ્રંથ કરતા નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવ્યું છે સમજાય છે નિમિત્ત કરતા કોણ છે નિમિત્ત કરતા નો અર્થ થાય છે તો સ્વતંત્ર નિમિત્ત પણ હું હતો એ તો નિમિત્ત કરતા ગ્રંથ કરતા એમ કહેવામાં નિમિત્ત કરતા નો અર્થ તો કર્મ કરતા નથી એનો અર્થ નહીં છે આ શબ્દો આવે છે વાંધા ઉઠાય હું તો કરતા આવી હું કરું છું લખન ભાષા છે આવે છે પોતું છેલ્લા કરે વાતન થઈ વાતન કહી કે થયું પવિત્ર શાસ્ત્રમ ઇદમ તો પુનઃ મા પુનઃ અસ્માની કરે પોતાની લઘુતા નથી કરશે એને સમયકાળ ના માર્ગે નથી બતાવે બનાવેલું વાક્ય અને વાક્ય થી પછી આ પવિત્ર શાસ્ત્ર છે બનાવવામાં આવ્યું
અમારાથી કઈ પણ કરાયું નથી. એ તો છે ભગવતા માટે કઈ કરેલું તો છે ને, હા વાંધા નથી કરેલું નથી. નમસ્કાર કરું છું. એક પક્ષ રહે છે, એક પક્ષ ની નિત્ય છે આત્મા, અનિત્ય છે, એક છે, અનિત્ય છે, અચિત છે, સંસારિત છે, નથી જેમ છો તેમ એક પક્ષ હજી કાલ અપેક્ષા એવા નમસ્કાર કરો. ચંદ્રમા દરેક માટે અર્થમાં કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે, નમસ્કાર કરવા હતા નમસ્કાર કરવા નમસ્કાર કરવો છે. જીવભૂત છે એ કર્માજી નું જીવભૂત છે માટે એને નમસ્કાર સત્ય છે. કર્માજી નું સત્ય છે, કર્માજી નો માલ છે, કર્માજી નો માલ છે. અનુકાન દરેક દ્રવ દ્રવ પણ છે, સદ્રવ પણ નથી. દરેક ગુણ ગુણ પણ છે, બીજા ગુણ પણ નથી. દરેક પહેલા સ્વપ્ન છે, કર્પણ નથી. એની જે અનુકાન વસ્તુનું સ્વરૂપ છે, એમાં એવું સ્વરૂપ કર્માજી નું જીવભૂત અનુકાન, એને અમે નમસ્કાર કર્યો. કેમ કે પરમાજમ નો જીવભૂત છે, પરમાજમ ને નમસ્કાર ન કર્યો ને અને કેમ કરી પરમાજમ નો સત્વ છે, પરમાજમ નો અનેકાંતિ સાર છે, માટે એને નમસ્કાર કર્યો. દરેક ને અનેકાન લગાડી દેવું કેટલા ગોળી એમ સમજે ને, આમાં પ્રજા પંડિત કેટલા થયા, આમનો હોય સ્વતંત્ર સાદી અનુ પ્રતંત્ર સંસારિક પરતંત્ર હતા એ તો જૂનું પરતંત્ર ચલાવે છે. ધર્માશ્રી કઈ આગળ નથી, જાતા નથી એટલો પરતંત્ર કરું નહીં. પેલા ખેડ પણ આકાર રહેવો પડ્યો ને એટલું પરાધીન થયું કે નહીં, હું કરો સાંભળો. પરાધીન ભર્યો નથી, પોતાનો સ્વભાવ પૂરણ સ્વતંત્ર થઈ ગયો છે. જરૂર પરતંત્ર છે એમ નહીં, એમ કઈ સ્વતંત્ર ને કઈ પરતંત્ર અનિકાંત એમ નથી. એનામાં સ્વતંત્રતા પૂરણ થઈ છે, પરતંત્રતા જરૂર નથી. એવું અનિકાંત ને ભગવાન પરમાજમ નો જીવ કહે છે, પરમાજમ નો બીજડો ઉત્તર જૈન સિદ્ધાંત ના જીવ ઉત્તર. જેમ શરીર જીવ સહિત કાર્યકારી છે, જુઓ કાર્યકારી નો અર્થ જીવ હોય તો શરીર નું જીવ કહેવાય. આ સચિવ શરીર ને જીવ એટલું મર્દું કહેવાય, સુખી વાત છે. જીવ નો હોય તો શરીર મર્દું કહેવાય, જીવ હોય તો એને શરીર ને સચિવ કહેવાય.
જાણવું કરવું એ કુટુંબ નો શરીર જીવ સહિત કાર્યકારી થાય. જીવ હોય તો શરીર નું કાર્યકારી પણ થાય એમાં નથી. શરીર નું કાર્ય તો શરીર થી થાય છે, પણ શરીર માં જીવ હોય તો શરીર ની કિંમત કહેવાય. મળતું છે એમ ભાઈ મૂકે છે કે નહીં જીવ હોય તો અંદર રાખે જીવ લીધું એટલે જાઓ બાળક કરો રાહ. જીવ હોય ત્યાં સુધી એ માછી દેવાનું નહીં પંખાના કામ ગુરુજી હોય ત્યાં નાખો સાંતળી બાંધો મજબૂત. હું બાંધે પણ ઘણી માટે પેલા હા નહીં લઈ શકે આટલું બધું અમલ છે. એ જીવ વિનાના શરીરની જેમ કઈ કિંમત નથી એમ કહેવું. એમ જીવ વિનાનું મૃતક શરીર કઈ કામનું નથી. અર્થે વાંધા ઉઠાવે ક્ષણે ક્ષણે ઉઠાવી છે વચનક્રમવર્તી છે. જો એનું સાદા સિદ્ધ કરવું છે ને વચન છે તો ક્રમે ક્રમે કહી શકે. એક આજા હું ચીજ કહી શકો એક દ્રવ્ય ના અનંત ગુણો એક સાથે કહી શકે, નિત પણ અનિત પણ એક સાથે કહી શકે. વચન ક્રમ વર્તી છે બે કાર્ય કહી શકતા નથી. તે જે કથન કરે છે તે એક નવી પ્રધાનતાથી કરે છે. વચન જે કહે છે પદાર્થ નો સ્વભાવ એ ક્રમે ક્રમે કરીને કહે છે. અને તેથી તે વચન થી એક નવી પ્રધાનતાથી વચન હોય. પરંતુ જૈન સિદ્ધાંત સર્વત્ર સાધવાથી વ્યાપ્ત છે જોવાનું. પરંતુ જૈન સિદ્ધાંત ભગવાન ની વાણી સર્વત્ર સાધવાથી કથન થી કરવાથી વ્યાપ્ત છે. ધર્મ જ્યાં એક નવી પ્રધાનતા છે ત્યાં બીજો ની સાપેક્ષ છે. આત્મા નિત્ય કહે એક નહીં ત્યાં બીજો નહીં અનિત છે સાપેક્ષ માં રહેલો અનિત પણ ભેગો છે. નીચે કીધો માંથી નિત્ય છે એમ છે બીજો નહીં સાપે એક નહીં મુક્તાથી કીધું જો પ્રધાન થાય ત્યાં બીજો નહીં સાપેક્ષ છે. તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. જો જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી એ વચન સ્વરૂપ જૈન સિદ્ધાંત છે. શાસ્ત્ર થી જ્ઞાન થતું નથી વાણી થી જ્ઞાન બીજું ધ્વનિ પણ ઠીક થતું નથી. તો હવે આ જો કારણ કે જ્ઞાન જ્ઞાન શું થાય છે પણ એમાં નિમિત્ત કોણ હતો એની વાત કરીને જૈન સિદ્ધાંત આ જીવને આ કઈ સહે કાર્યકારી સમજાણું થાય. જૈન મત ના સિદ્ધાંત એક પક્ષ થી દૂષિત છે. બીજાના અજ્ઞાની ના કરેલા શાસ્ત્રો એક જ પક્ષ થી બીજા પક્ષ ને નહીં માનવાને કારણે દૂષિત છે. સાદવાદ રહી છે એમાં સાદવાદ પણ જાણીને કહેવું એક પક્ષ છે બીજો પક્ષ પણ સામે એવી વાત નથી માનતા. માટે કાર્ય કરી નથી એટલું ખુદ કરવું છે. અનેકાંત સર્વજ્ઞના કહેલા સિદ્ધાંતો જીવને નિમિત્ત રૂપે કાર્યકારી કહેવામાં આવે અને અજ્ઞાનીના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે તેથી તે કાર્યકારી છે. સર્વજ્ઞ પરમેશ્વર ની વાણી પરમાજન અનેકાંત ભરેલી છે એ જ આત્મા નિત કરશે. કારણ વાસ્તવિક વસ્તુ ના સ્વરૂપ ને બતાવનાર જીવ જૈન શાસ્ત્ર હરણ કર્યું. જીવ જૈન શાસ્ત્ર ના ઉપદેશ ને પણ જો પોતાના અજ્ઞાન થી સાધવા કરી શકે છે. એમાં પણ પાછી અપેક્ષાથી જે કહીએ ને ન સમજે ને એકાંતી માને જે જૈન શાસ્ત્ર ના ઉપદેશ ને પણ
બીજાને તો શું, બીજાની વાત કરવી એની મતી દીકરો. જૈન શાસ્ત્ર માં અનેકાંશી પ્રશ્ન છે, એને પણ પોતાના અજ્ઞાનથી સાધવા ગયે અપેક્ષા કરતા એકાંત નીચ માને કા અનિત માને કા શુદ્ધ જ માને હૃદયમાં સુતા સંસારીને ન માને એવા અજ્ઞાનથી સાધવા ગ્રહી શુદ્ધ છે તેને રીતિ ભાવ આવે છે. આ જૈન શાસ્ત્ર ના ભણનારને પણ પોતાના જ્ઞાન થી સાધવા કરી શકે તેને તેનું વિપરીત ફળ આવે. એટલે પેલું કાર્યકારી કહ્યું હતું નિર્ણય, એની તો વાસ્તવિક તત્વ સમજે અને કાંથી એને કાર્યકારી એને પણ પોતાના જ્ઞાન થી એવા શાસ્ત્રો ના જો અર્થ કેટલા ફેરવે પણ શું થાય નહીં. ઓહો, આખી વાત થઈ નથી એવી કહે છે, તમે ફ્રી નથી એમ કહે. પંડિતો ને પંડિતો મધ્ય હોય ત્યાં વણ કાપડે આચાર્ય જૈન શાસ્ત્ર ના ઉપદેશ ને પણ ઓલામાં તો દૂષિત છે, પણ જૈન સિદ્ધાંત ના ઉપદેશ ને પણ પોતાના જ્ઞાન થી, એમાં તો છે અનેકાંત થોડું યથાર છે, પણ પોતાના જ્ઞાન થી સાધવા દરિત અપેક્ષા ના કથન જ્ઞાન સભે છે એને તો વિપરીત ફળ મળે છે. એને તો મિથ્યાત્મક ફળ ની ચાર ગતિ માં દુઃખો માટે સાધવા પરમાજમ ના જીવ ભૂત માટે અનેકાંતવાદ અનેકાંત એનો સવાલ છે. સાધવાદ એનું કથન છે, અનેકાંત એનો ધર્મ છે, સાધવાદ એનું કથન છે. શાસ્ત્ર છે ને સાધન માટે સાધવાદ અપેક્ષાથી કહેવું પરમાજન નું જીવ ભૂત જીવ સત્વ છે. પરમાજન નું જીવ તો ચેતન જીવ છે અને શાંત તેને નમસ્કાર કરું. પ્રથી લાભ થાય, પ્રથી લાભ થાય બે કે પર નિકાન એમ બધી પગાર એ લગાવે નિકાન છે. બોલા એમ ખરું ભાષામાં આવે આનાથી આમ થાય આનાથી લાભ આવે ભાઈ પણ છે નહી ના હું છે પણ શું થાય એવી વસ્તુ સાંભળવાનો ઉત્તર પાય ના રે અને યોગતા હોય તો એમ હોય એમ હોય છતાં એનાથી થતું નથી. બોલવાનો એમ આવે એનાથી થાય, ધર્માર્થી હોય ગતિ થાય બોલે ને, ધર્માર્થી થાય ગતિ થાય, ધર્માર્થી હોય છૂટતા થાય એટલે કેમ નથી. ભગવાન નું કથન એમ આવે એમ આમ કીધું ને, શાસ્ત્ર વિના જ્ઞાન નથી એમ કીધું એમ. હા, સરસ વાત વાત છે, એનાથી કાર્યકારી થઈ ગયું છે. બરાબર સમજે તો એને અનેકાંત નો કાર્યકારી કરવા શાસ્ત્ર એમ કીધું ને, નંતર પછી એના એ શાસ્ત્ર ને વિપરીત પણ મળે એ શાસ્ત્ર ને પૂછ્યું કે પોતાના સમજણ નથી છે વાત થઈ ને. શાસ્ત્ર તો શાસ્ત્ર છે એમ કીધું ને, મેં ગ્રામ કયા લખે જૈન શાસ્ત્ર ના ઉપદેશ ને પણ એની વાણી ને પણ પોતાના જ્ઞાન થી સાધુ તો પોતાનું જ્ઞાન થી સાધવા ને સમજવું પણ પોતાનું જ્ઞાન અને વિરુદ્ધ સમજે પણ પોતાનું જ્ઞાન છે. સમજાણ ગણાય બરાબર સમજે તો જ્ઞાન પોતાનું થયું, પણ ન સમજે એને તો અજ્ઞાન એનું થયું, એટલે પોતાને કારણે એને જ્ઞાન જ્ઞાન થાય છે. માટે સાધવાદ પરમાજમ ના જીભ છે તેને નમસ્કાર કરે. વળી કેવો છે સાધવાદ? નિશ્ચિત જાચન સિંધો અવિધાન જન્મ
બ્રહ્માંડ પુરુષોનું હસ્તુ વિધાન જેને દૂર કર્યું છે આચાર્ય, આંધા પુરુષોનું હાથીનું કથન જેને વિરોધ દૂર કર્યો છે મોટી કોઠી જેવું લાગે છે. આથી કોઠી જેવો હતો, એક પૂંછડા ખાવણી જેવો હતો, એક થાંભલા જેવો હતો, એક મોટો કુકડા જેવો હતો કામ પકડીને. એના અંગો જેટલા છે એટલાથી આખું જોવું છે એમને જોતા, જો એમાં અંગો છે, એના અંગો છે એને જોતા એમાં એક એક અંગને કહીને આખા અંગીને ભૂલી જાય છે. જ્ઞાન પુરુષો હસ્તીના પ્રભુદાન એટલે કથન કરે જેને દૂર કર્યું છે કાંતનું એવો કાર્ય છે. જેમ ઘણા જન્મદાન પુરુષો મળ્યા, બધા આંધળા મળ્યા, એક હાથીના અનેક અંગ પોતાની સ્પર્શેન્દ્રિય જુદા જુદા જાણ્યા, એક જ હાથીના અનેક અંગ, હાથી એક અંગ અનેક, એને પોતાની સ્પર્શેન્દ્રિય થી આંધળા તો સ્પર્શી જાણે ના, જુદા જુદા જાણ્યા. જાણો આંખો વિના આખા સર્વાંગ હાથીને ન જાણવાથી સર્વાંગ હાથીને જાણે સર્વાંગ સર્વાંગ અનેક અંગ ને એક એક થી જાણે સર્વાંગ હાથીને ન જાણવાથી હાથીનું સ્વરૂપ અનેક પ્રકારે કહીને આંધળા હાથીનું અનેક પ્રકાર કરે થાંભલા જેવું છે, ચેતા કોઠી જેવું છે, ફલાણું છે. એક અંગ ને સર્વાંગ ગણીને એક જ ભાગ ને આખો હાથી ગણે છે. પરસ્પર વાત કરવા લાગ્યા, ઝઘડા નથી, શું કહેવું નથી, શું કહેવું નથી. એક એક અંગને ફક્ત જાણીને પરસેન્ટ્રી જાણવું સાહેબ, દૂધ નો લાફો આવે છે ને આંધળા ને દૂધ, દૂધ કેવું છે ભાઈ, બગલા ના પાંચ જેવું, બગલું કેવું હોય કે આવું, હાથ પર અડ્યો કે ના બાપ એ મારા તો ખરાય નહી, પણ મારા દૂધ તો શું બગલા નો આકાર પૂછ્યો. આંધળા ને દેખાડી ને બગલા નો ધોળો રંગ કેવો છે એની ખબર, એમ આંધળા અનેક અંગ માં એક એક અંગ ને સ્પર્શીને સ્પર્શેન્દ્રિય દ્વારા આખું હાથીનું રૂપ કહે છે. માં એમાં વિવાદ કરે છે, ના ના મેં ફસલ દીધો છે, હું શું આવું હતો, પગ આવો હતો, ફલાણો આવો હતો, હું જાય છું, હું જ મોટી આવી આંબેલા જઈએ પરસ્પર માઓ માએ વાત કરવા લાગ્યા. ત્યાં આખો વાળો પુરુષ હાથી નો યથા નિર્ણય કરીને એક જ આત્માના અનેક ધર્મો છે એમાં એક એક ધર્મ ગણીને અજ્ઞાની વાદ વાત કર્યો છે. આત્મામાં જે નિત્ય ટીકાવ છે તો એક જ દેખી ને નિત્ય જ છે, નિત્ય દેખીને અધિક જ છે, એક દેખીને એક જ છે એમ પૂછ્યા. આખું સ્વરૂપ તો સર્વજ્ઞા જાણવામાં આવ્યું નથી, અને શું ઉભરીએ તો આખું સ્વરૂપ શું જાણે, એક એક અંક પકડી બસ આ બસ નિત્ય છે, નિત્ય છે, એવું લોકો એક જ છે, એક જ છે આત્મા. આંખો વાળો પુરુષ હાથી નો યથા નિર્ણય કરીને તેમની ધીંગીંગ કલ્પના દૂર કરે છે. સમજાણો કોની, હાથીના આંધળાઓ હાથીને દેખનારા એક એક અંગને દેખીને માહોમાં વિવાદ કરતા હતા તેને આંખોના હાથી દેખનારો હાથીનો ધીંગીંગ કલ્પના દૂર કરે છે. એટલે હોવો
આંખો નથી, બધા મળીને આખું હાથી શું અજ્ઞાની એક વસ્તુના અનેક અંગોનું ભાષાણ થયો. એમ અજ્ઞાની એક વસ્તુના અનેક અંગો, એમાં અનેક અંગો છે. સમજાવું કારણ એક આત્મામાં અનંત ધર્મો છે, નીચે અનિતા દેવી ગુણો એના છે, અંગો એના છે ને, એની વ્યાખ્યા કરવાની. અજ્ઞાની એક વસ્તુના અનેક અંગોનો પોતાની બુદ્ધિથી, એ તો વસ્તુના અનેક અંગ વસ્તુના, પણ પોતાની બુદ્ધિથી જુદી જુદી અને અંધરીતિથી નીતિ કરે છે એમ કહે છે. વસ્તુમાં તો અનંત ધર્મ છે, નીતિ અનિતિ એક અનેક ભેદ અભેદ અનેક ધર્મો છે, પણ પોતાની બુદ્ધિથી, પોતાની બુદ્ધિથી એટલે વસ્તુમાં છે એ રીતે નથી જાણતો. જુદી જુદી અનંત રીતિ, જુદી જુદી અનંત રીતિ, એકાંત આત્મા ક્ષણિક જ છે એ રીતિ બીજી થઈ ગઈ. એકાંત આત્મા નિત્ય જ છે એ રીતિ બીજી થઈ ગઈ. અનંત રીતિથી નિત્ય કરે છે. અન્ય જ્ઞાનીના સર્વાંગ વસ્તુને ન જાણવાથી આખું આત્માનું પરમાણુ આદિ દ્રવ્યનું પૂર્ણ સ્વરૂપ અખંડ શું છે, અન્ય જ્ઞાનીના સર્વાંગ નામ સંપૂર્ણ વસ્તુને ન જાણવાથી એકાંતર વસ્તુ માનીને એક જ ગુણને, એક જ દશાને, એક જ સ્થિતિને માનવાથી પરસ્પર વાત કરે છે. અમે વાત કરે છે પેલો શનિ છે, અરે ફલ કે છે ખબર નથી, ધર્મનો તો લીલો એ ધર્મ નહીં, અનાથી એની લીલો જ રહે, એ તો ગરમી નાખી જાય એમ કહે. લીલો એક ગુણ હોય કે બે ગુણ હોય, એવો અનાથી અનંત રહે, એ ગુણ બે ગુણ ના થાય, બે ગુણ ઘરે જ નાખી દે. બહુ કે બહુ જોરદાર પુસ્તક આપણે 22 હતા ને, માન થતા છે એવું જોર કરતા છે. નહીં એક એક પરમાણુ નો એક ગુણ લીલો એ બે ગુણ થાય અને લીલાનો ફ્લોર થાય તો દ્રવ ક્યાં આવ્યું? ના થઈ ગયો દ્રવ ને ફરિયાદ બદલે તો દ્રવ નું નાખી ગયો એમ થતા. અને ગુરુ જાણો કરતા જૈન માં રહેલા આવા અમે એમ કહેવાય કે અમે બધા ભરેલા છીએ, એને આવા મોટા વસ્તુની ખબર ન મળે. એમ કે પલટે પલટે શું પલટે, પણ પલટે તાર પરિવાર પલટે જ નહીં, પરિવાર હોય ભલે પણ પલટે એક ગુણ ની બે ગુણ થઈ જાય તો દરેક ગુણ ના થઈ જાય. ઠંડી ની ગરમી થઈ જાય પરમાણુ માં ઠંડી રસો નો ના થઈ જાય. પરમાણુ ખાતા હોય ને એના મીઠા થઈ જાય પરમાણુ ના થાય છે ને. પરમાણુ બીજા અને બીજા પરમાણુ અંદર મીઠા હતા ને બહાર આવ્યા મટી મીઠા દેખાય. એ દરેક ની પરમાણુ જે ખાતા હતા મીઠા નથી, મીઠા ક્યાં છે? મીઠા અંદર હતા ને બહાર આવ્યા. અજ્ઞાની સંપૂર્ણ વસ્તુ ને ન જાણવાથી અન્ય જ્ઞાન વિના એકાંતર વસ્તુ માનીને પરસ્પર વાદ કરે છે. જુઓ ને બહુ ખણક જ માને છે, મોટો મત છે આખો બહુ જ નહીં, બસ ફલતે ક્ષણિક રહેલી વસ્તુ, ક્ષણિક રહી વસ્તુ, કાયમ રહી વસ્તુ નહીં, તદ્દન એકાંત વસ્તુ નહીં, બસ ધ્રુવ જ વસ્તુ. ફલતે વસ્તુ ફલતે બહુ ભાગ્ય બીજાને અધ્યાત્મ વાત કરે મારા લાવો આપણે હમણાં એટલે કઈ જો વસ્તુ ફળતે, વસ્તુ ફળતે આત્મા ફળતે આપણા આત્મા પલટે આત્મા ના થઈ જાય અવિનાશ છે વસ્તુ છે. અવિનાશ
સન્યાસી તો વસ્તુ તરીકે છે, પણ પર્યાય તરીકે તો નાશરામ છે. પર્યાય તરીકે નાશરામ છે, પર્યાય પલટી જાય છે, નાશરામ છે. નાશરામ અવિનાશી દયાના ધર્મ છે. એટલો અવિનાશી માને કોઈ નહીં, એટલો વિનાશી માને નહીં. વિનાશી છે વ્યય થાય છે નાશ થાય છે મૃત્યુ થાય છે. સંસાર નું મરણ થાય છે, મોક્ષ નો ઉત્પાદ સાધવાદ વિદ્યાના બળ વળી પણ અપેક્ષાથી કથન હતું જે વસ્તુના સ્વભાવને, જયારે અવિનાશી કહેવો તો ત્યારે ચિતાવની અપેક્ષા અવિનાશી કહેવો, અને આ સંયોગને વિનાશી કહેવો. બપુ આવે છે ને, બપુ વિનાશી, તું અવિનાશી. એકલા લઈ જાય અવિનાશી નો અર્થ, આ બધું બદલી જાય, પણ તું કઈ આત્મા બદલીને બીજો થતો, આ તો બીજી પર્યાય બદલીને બીજી દશા થઈ જાય, એ કઈ બાકી છે. તમે તમે વિનાશિક આત્મા છો, વિનાશિક છે વિનાશ બદલો છે. પહેલાની અવસ્થા ગઈ ગઈ, બીજી નદી ભય ધ્રુપ ને તો કાયમ. આવું ન જાણે કે હું જે ના વસ્તુના પૂર્ણ સ્વરૂપ ને હું છું. સાધવાદ વિદ્યાના બળ વડે ભગવાને કહેલું અનેક એવા જ્ઞાન ના બળ વડે અન્ન જ્ઞાની યથાર્થપણે વસ્તુનો નિર્ણય કરી તેમની ઝીણઝીણ કલ્પના દૂર કરે છે. આંધળાની જેમ કરી ઝીણઝીણ, એમ સંગ જ્ઞાની યથાર્થપણાના વસ્તુનો બધા ધર્મ હાચા, બધા હાચા એમ નથી એમ કે છે. બધા ધર્મ હાચા, આપણે તો કોઈ ખોટા લાગતા, પોતે જ ખોટો છે. બધા ધર્મ આપણે તો બધામાં સારું લાગે છે. એ અહીં કહે છે કે મૂળ છો, તને ભાન નથી. પૂરણ ધર્મ ના અવયવ ને પૂરણ અંગો ને એને જાણનાર એનો એક હાથો ધર્મ હોય શકે નહીં. જાણવામાં સાધવાના બળ વડે સંગ જ્ઞાની સાચો જ્ઞાની યથાર્થ તત્વ ને જાણનાર કાય થાય છે કે પર્યાયમાં દ્રવ કેવું કેવું રહે છે એવા બે ધર્મો એનામાં જાણતો, પોતાના અનુભવથી જાણતો, પોતાના જ્ઞાનથી જાણતો એ સંગ જ્ઞાની યથાર્થપણે વસ્તુનો નિર્ણય કરી તેમની એક અજ્ઞાની ઝીણઝીણ કલ્પના એકાંત ખંડ છે, એકાંત ગીત છે, એવી ઝીણઝીણ કલ્પના દૂર કરે છે. એનું ઉદાહરણ, એનો દાખલો આપે. સાંજ મતી વસ્તુને નીચે જ માને છે, તદ્દન નીચ છે, પલટતી નથી, બદલતી નથી એવી માને છે. સાંજ અપરિણામી કુટસ્થ બૌદ્ધ મતી ખંડ જ માને છે. અમુક તો બૌદ્ધ મત છે ને, ત્યારે સાધવાજી કહે છે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય, આત્મા ને પરમાણુ સર્વથા નિત્ય ના એક રૂપ રહેનાર હોય તો અનેક અવસ્થાનું પલટણું થાય છે કે ધીરેથી બને. આત્મા અને પરમાણુ
એક જ અવસ્થા એક જ પ્રકારે સર્વથા શક્તિ રહેલું એક રૂપે જ રહે એવું જો હોય તો અનેક અવસ્થાનું પલટવું, આત્મામાં પણ અનેક દશાનું થવું, પરમાણુમાં પણ અનેક અવસ્થાનું એ કેવી રીતે બને છે, કેવી રીતે થાય સમજાવવામાં. જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો જે વસ્તુ પહેલા દીકરી હતી તે આ છે એવું પ્રતિજ્ઞાન કેવી રીતે થાય છે? ક્ષણિક જ માનીએ તો પહેલી હતી એની આથી છે. હું પૈસા કાલ લેવા આવ્યો છો એનો શું લેવા આવ્યો છો એ નહીં છે કે નહીં કે બીજો છે વસ્તુ તરીકે. જે વસ્તુ પહેલા દીકરી હતી તે આ છે. જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો વસ્તુ પહેલા દીકરી હતી ત્યારે એવું પ્રતિજ્ઞાન કેવી રીતે થાય? તમે કાલે આવ્યા થઈ ને એમ નથી કહેતા એવા જૈન દર્શન નું અનેકાંતપણું વસ્તુ નું જીવ નું તત્વ છે એને અહીંયા આચાર મહારાજે તેનું વર્ણ્યું છે. આ અહીંયા વિના અહીંયાની પોતાની કલ્પનાથી અનેક ધર્મોમાં એક પણ દેખે છે, અનેક ધર્મ માં એક પણ દેખે છે એમ છે નહીં. દેખાય અમુક દેખાય છતાં વસ્તુની સ્થિતિ જુદી આખી રહે. વસ્તુને જાણ કરો એ તો એમ દેખાય એ છે, વળી પોતે એમ ધ્યાન કરવા માટે એનો અર્થ શું થયો સમજાણો? એ જ છે હોય તો બાબો બેસો તમે સુધી બાબો છે તો શું કરે એક જ હોય એને વળી અંદર જોવાનું શું વળી એને બાકી ખવાનું શું? એક જ આત્મા હોય એક જ આત્મા હોય એમ માને પછી કે તમે શું કરો કરો આમ શું કરો કરો માની છે માટે એક કોણ માનવા માટે કોણ માની શું છે ત્યાં શું અનેક થઈ ગયો પેલી અવસ્થા આમ હતી હવે મારે કરવી કામ અવસ્થા થઈ ગઈ નહીં વસ્તુ થઈ ગઈ એક મેઘ ન રહી એક હોય આત્મા સમય આત્મા કરો એની એક છે એક છે તો આમ ઉતરા કરે સમજો પહેલી અવસ્થા કઈ હતી એ અવસ્થાને બદલાવા અંદર માં ધ્યાન કરે એનો અર્થ ગુનો રહીને આત્મા બદલે છે એવી અવસ્થા એક માં બે પ્રકાર છે. વસ્તુ અપેક્ષા એક છે અને દશા અપેક્ષા એ અનેક છે. એવી વસ્તુ અનેક થઈ ગઈ નો અનેક હોય તો શું આમ કરે શું કરવા સમજે શું કરવા? વેદાંત એ હતું છે આ કઈ ખોટું છે ને કેમ છે વેદાંત ખોટું હતું હું એટલું માનતો છું કોણ બદલી ગઈ અવસ્થા કોણ હું મારો અત્યારે વેદાંત બદલી ગયું તમામ બદલી જાય છે ને કેટલા માટી કથન કે દ્રવ્યની અપેક્ષા એ વસ્તુ નિશ્ચય સંચિત એટલે સત્વાના કાયમની અપેક્ષા એ પદાર્થ મુક્ત છે અને પર્યાયની અપેક્ષા એ બદલવાની અપેક્ષા એ તે વસ્તુ તે નીતિ વસ્તુ પણ ક્ષણિક છે. જે અપેક્ષા એ નિત છે તે અપેક્ષા એ ક્ષણિક છે એમ નહીં. સમજાણું ગયા મેં અજ્ઞાન માં બોલો છો તમે જે અપેક્ષા એ નિત છે તે જ અપેક્ષા એ નિત છે એમ નહીં. વસ્તુ કાયમ ટકવાની અપેક્ષા નિશ્ચય પલટવાની અપેક્ષા એ એની વસ્તુમાં બે ધર્મો છે. આ ક્યાં ખબર ન મળે કરો પછી ક્યાં કરો દરિયો આ બધું છોડી નહીં હું છોડ્યું પણ ભ્રમણા તો છોડી નહીં વસ્તુના સ્વરૂપની શીખી છે અને જાણી નહીં
આ રીતે સાધવાદ મળી સાધ એટલે અપેક્ષા એ કથન કર્યા હા નિત કયું છું નિત કયું ટકવાની કઈ થાય અનિત કયું છું ક્ષણિક કયું છું પલટવાની કઈ થાય સાધ કથન થી દ્વાર વળી સર્વંગ વસ્તુ આ ત્રી ચીજ ને ક્ષણિક અને નિત ને નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિર્ણય થાય છે ત્યારે તેનું એકાંત શ્રદ્ધાનો નિર્ણય પુરસ્કાર સાવકાચાર શરૂ કરવામાં નામ સાવકાચાર છે અને એના પહેલા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કેવું એનું ગણાવે છે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન અહીંયા સાવકનું પ્રસાદી હોતા નથી હજી પહેલું આના ઠેકાણા નહીં પણ સાવકના વ્રત નથી હોય એમ બતાવે છે થઈ જાય વ્રત લીધા કે પાંચમું મંત્ર થઈ ગયું એમ જ હતું જો ન થાય ત્યાં વ્રત ન થઈ ગયું ભૂત ન બધા છોકરાઓ ખાય જીવી વરે દો ન ખાય એટલો તો ત્યાગ કરો ને એટલો તો વ્રત છે વ્રત હોય તો શનિના વ્રત હોય છે વ્રત હતા કીધું એમાં કરવું છે ચીજ જ કેવી છે નિત્ય બદલતી અનુગુણ નો ધરણ કરીને અજ્ઞાની નિત્ય શીખ છે એવો જ્યાં અંદર નિર્ણય નથી કે જ્યાં કરવું છે ચીજ ના ભાન વિના કરશે ત્યાં અને ફેરવા વિના ચારિત્ર હોય શકે નહીં એકાંત શ્રદ્ધાનો નિર્ણય થાય જયારે વસ્તુના સર્વાંગ વસ્તુને નિર્ણય કરે આથી ચીર્ણનો નિર્ણય કરે આત્મા નિત પણ છે અનિત પણ છે બધા બહુ ચૂંટણી છે બાળકમાં ત્યારે એકાંત શ્રદ્ધાનો નિર્ણય થાય વળી કેવો છે સાધવાદ સકળ નયનામ વિરોધ મથન સમસ્તથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ જો એના વિરોધને દૂર કરે છે ઘણી અવસ્થાની અપેક્ષા એ નિત ધોરણીય અપેક્ષા એમ કરીને બધા નયોનો પ્રકાશ એ વસ્તુનો સ્વભાવ વિરોધ દૂર કરે છે એમ કેમ આવે એમ કેમ સાંભળને ભોલાની અપેક્ષા ક્ષણિક છે સકવાની અપેક્ષા નહીં છે વિરોધ દૂર થઈ જાય કારણ હતું છે પલટે છે વસ્તુની હતું છે કારણ સટાવે છે સમાજથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ એનો સમાજનયુ પ્રકાર જે વસ્તુનો સ્વભાવ વસ્તુનો સ્વભાવ કેવો છે કે સમાજનયુથી પ્રકાશિત છે અનેક છે અનેક આદિ નયોથી વસ્તુનો સ્વભાવ વસ્તુનો સ્વભાવ પ્રકાશિત છે વસ્તુનો જે સ્વભાવ છે એવો સફળનયુ પ્રકાશિત છે પ્રકાશિત છે વસ્તુમાં જે આત્મામાં સ્વભાવ પરમાણુ સ્વભાવ નયોથી પ્રકાશિત છે એને નયોથી પ્રકાશિત કરે એના વિરોધને અને એના વિરોધને દૂર કરે છે પ્રકાશિત કરે છે દૂર વિરોધને દૂર કરે છે નીચે નીચ ગયા એમ ભાઈને અથવાને તો જીવન છે જીવન છે એ કઈ એક એકને એને જીવન નહીં કહેવાય એ નહીં વસ્તુની અપેક્ષા એક છે ગુણ પર્યાય અપેક્ષા છે અનેક છે બધા તમે એક છે એમ નાય પોતાની ચીજની અપેક્ષા એક છે વસ્તુ પદાર્થની અને એના ગુણ ને પર્યાયની અપેક્ષા એ અનેક છે એકને અનેક બે જણા ધર્મ છે વિરોધ એને દૂર કરનારું સાદવાદ અનેકાંત છે જે અપેક્ષા એક તેની અપેક્ષા એની જ નથી જે અપેક્ષા એની તેની અપેક્ષા એક નથી અપેક્ષા બે ની એવી છે આ તો જ્ઞાન ની વાત આવી જેની સમાચાર માટે ઉપસ્થિત છે વાત આવી જાય સમાન આ તો ખાસ આવકાચાર છે ને એના પહેલા ઈષ્ટદેવ કેવા આવા જેમ પર્યાય માં ત્રણકાળ ત્રણ લોક બરાબર જણાય કેવા પરમાજન કેવું અનેકાંત એનું જીવ છે એમ બે સાચું એવા પરમાજન ને એવા શાસ્ત્ર ને નમસ્કાર
પરસ્પર વિરોધ છે વસ્તુમાં આત્મામાં પરમાણુમાં નિત અનિત આદિ પરસ્પર વિરોધ પણ છે જેમ કે જો દાખલા જેમ કે અસ્થિ અને નાસ્તિ નું પ્રતિપક્ષ પણ છે જે આત્મા અસ્થિ છે તે જ આત્મા નાસ્તિ છે એમ કે જેમ કે અસ્થિ છે અને નાસ્તિ નું પ્રતિપક્ષ પણ છે પરંતુ જયારે સાધવાથી સ્થાપન કરીએ ત્યારે સર્વરો દૂર થાય છે જે વસ્તુ અસ્થિ છે તે વસ્તુ નાસ્તિ છે પોતાની અપેક્ષા અસ્થિ છે પરની અપેક્ષા એવો એનો પોતાનો ધર્મ છે પહેલો સિદ્ધાંત સ્થિતિ ઉપર સમજાવનારો જેમ કે વિરોધ શું છે કે મારું અસ્થિ છે કે નથી છે કે નથી નથી કે છે હા છે કે નથી નથી કે છે હા કે નથી એનો વિરોધ દૂર કરે છે નથી કે છે એનો પણ વિરોધ દૂર કરે ખુલાસો કરે પરંતુ જયારે સાધવાથી સ્થાપન કરવામાં આવે ત્યારે સર્વવિરોધ દૂર થાય છે કેવી રીતે એક જ પદાર્થ કથનથી સ્વચ્છની અપેક્ષા અસ્થિરૂપ હે લ્યો એનો આત્મા એનો પરમાણુ એક જ પદાર્થ પ્રથમ કે કોઈ અપેક્ષા એ કોઈ અપેક્ષા એટલે સ્વચતુર્થની અપેક્ષા એ અસિરૂપ આત્મા પોતાના દ્રવ્યથી પોતાના ક્ષેત્રથી પોતાના કાળથી પોતાના ભાવથી અસ્થિ છે અસ્થિ છે એક જ પદાર્થ આત્મા એક જ પરમાણુ કોઈ અપેક્ષા એટલે પોતાની અપેક્ષા છે સ્વચતુર્થની અપેક્ષા એ અસ્થિરૂપ છે સ્વચતુર્થ સમજાણ ચાર એનો ખુલાસ નથી ગયા ગ્રહ પરમાણુ પણ ગ્રહ ગ્રહની અપેક્ષા છે એના ક્ષેત્રની અપેક્ષા પરમાણુ છે અને કાળની એટલી અવસ્થાની અપેક્ષા એ પરમાણુ એની શક્તિને પૈકી પરમાણુ છે અને આત્મા મૂળ પર્યાના ચિંદુ દ્રવથી છે ખેતરથી ખેતર એટલે અસંતુલિત પોતાના ખેતરથી છે પોતાની અવસ્થાથી અવસ્થા છે એનો કાળ પર્યાયની અવસ્થા અવસ્થાથી છે અવસ્થાથી છે પોતાની શક્તિથી શક્તિ તો ભાવ ગ્રહ ક્ષેત્ર કાળને એ સ્વ ચતુર્થ ચાર ચતુર્થ સ્વ પોતાના ચતુર્થી છે પ્રથમથી પરતત્વ નથી છે નાસ્તિરૂપ છે એનો આત્મા નાસ્તિરૂપ છે પરથી નાસ્તી નો જ પોતો બીજું દૂર રહી છે સતત નહીં પરનું બહુ થઈ જાય પોતા પડે પોતાની અપેક્ષા શું છે પોતાની અપેક્ષા શું ન હોય તો જુદો રહે નહીં તમે પૈસા નાસી ન હોય તો બે એકને થઈ જાય સમજાણું કઈ હા એક જ બોલ સમજે ને તો આ બધાના વાંધા ઉડી જાય આના ચાંગ થાય ને આના ચાંગ થાય ગ્રંથ કર્યો મેં એ કઈ ગ્રંથના પરમાણુ તો એનું પ્રયોગ થઈ ગયા
અને પોતાથી ધ્યાન બીજો એને કરે શું અમારી જ્ઞાનમાં બોલા કર નહીં કથન શું એક જ આત્મા નિરોધ નો હો કે શીજ નો હો એમ એક જ પરમાણુ ખંડમાં હોય કે જુદો હો પોતાના સ્વ ચાર પોતાના સ્વ ચાર સ્વચાર ની અપેક્ષા હું દ્રવ ચિત્રકાર ભાવની અપેક્ષા હું અતિરૂપ છે પ્રથમ થી પરના ચાર ની અપેક્ષા પરના ચાર ની અપેક્ષા હું પરના ચાર પરના ચાર સીધા દ્રવ ચિત્રકાર નો ભાવ જો શરીરના દ્રવ ચિત્રકાર ભાવ જુદા આત્માના દ્રવ ચિત્રકાર ભાવ જુદા વાણીના દ્રવ ચિત્રકાર ભાવ જુદા આત્માના દ્રવ ચિત્રકાર ભાવ એ કર્મના દ્રવ ચિત્રકાર ભાવ જુદા અને આત્માના દ્રવ ચિત્રકાર ભાવ જુદા એટલે પર ચતુષ નામથી કર્મના ચાર દ્રવ ચિત્રકાર ભાવ ને પૂછે આત્મા નાશરૂપ છે કર્મની અપેક્ષા આત્મા નાશરૂપ છે પોતાની અપેક્ષા હે આમ નો અર્થ કહેતી વસ્તુ અનિશ્ચિત થઈ છે અનિશ્ચિત નહીં થાય વસ્તુમાં અનેક ગુણો પણ સિદ્ધ નહીં થાય પેલા બે બોલમાં અસ્થિર નાખી જુદા જે વસ્તુ છે તે વસ્તુ નથી પોતાની અપેક્ષા છે અને પરની અપેક્ષા છે એમ સુધી જે વસ્તુ નથી તે વસ્તુ છે પંડિત ને પૂછ્યું તમારા ચંદ્રકાંત તમે કરો એટલે ઘર છે કે નહીં એ કહ્યું તો છે નથી તો નથી સાંભળવા છે ને જમીન ઇન્દ્રાબેન બતા મેં જતો હું આવે હું આ મૂકી રાખી એને કહું કાંઈ દરવા છે મારે કહું તો ઇન્દ્રાબેન મતલબ ત્યાં જાય આવ્યો હતા હું જાય ઘર ઘર નહીં કહ્યું તો છે મેં કહ્યું નથી ચંદ્રકાંત આચાર હતો ત્યાં કઈ રીતે પણ જુદા હોય ઘર ઝડપણે છે ઘર ઝડપણે નથી એનું સાદ વાત આવું ખીચવા વાત ઘર હોય છે નહીં હતું કઈ રીતે ન હોય એનું વાત જળપણે તો હે જળપણે નથી જળ મીઠી કહ્યું તો છે નથી મીઠી એનો અર્થ શું પણ માન્ય તો યુક્ત છે ને માન્ય તો અનિત છે અસ્થિ નાસ્તિ ના બે ભાઈ હવે કથનથી સમુદાય ને આપણે જોઈ ચૂક્યું જુઓ આત્મા ને પરમાણુ અનંત ગુણ નો સમુદાય છે એ સમુદાયની અપેક્ષા એ જ છે પ્રથમથી સમુદાયની અપેક્ષા એ એકરૂપ છે પરમાણુ કે આત્મા બધા અનંત ગુણ નો સમુદાય છે ને સમુદાય છે ને પુંજ એ અપેક્ષા એ જ છે એનો એ કથન ગુણ પર અપેક્ષા એકરૂપ છે કહીએ તો એક છે ને કહીએ તો એમ નહીં આત્માને માની એક જ છે ને આત્મા ન માની અનેક છે આત્માને બીજું છે એમ નહીં આત્માને માની એક જ છે ને આત્મા ન માની અનેક છે આત્માને બીજું છે એમ નહીં એના અનંત ગુણ ને પર્યાયના સમુદાય તરીકે જોવો તો એક છે અને ગુણની શક્તિઓને પર્યાયના ભેદની અપેક્ષા લઈએ તો અનેક છે એનો એ એક ને અનેક સમુદાય ની અપેક્ષા છે ગુણ પર્યાય અપેક્ષા છે એમ એ પડી ગયો એની અપેક્ષા એક છે એની અપેક્ષા ની જેમ નહીં વસ્તુ આત્માન પણ પોતાના સમુદાય ગુણ ના સમુદાય અપેક્ષા એક છે જેમ ગુણ કરી અપેક્ષા એ અનેક છે એક છે કે અનેક છે પણ કઈ અપેક્ષા એ અનેક છે કે એક છે કે કઈ અપેક્ષા એ અનેક છે કે ગુણ કરી આવે એક એક છે કે સમુદાય
એમ એનો વિરોધ સાત બાદ મકાડી દે, જેવો એનો સ્વભાવ છે તે જણાવે.